ચીનમાં બાળકોમાં જોવા મળેલ શ્વાસની બીમારીને લઈને ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી છે, જેની તમામ રાજ્યોમાં અમલવારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રાલયની જાહેર કરેલી માર્ગદર્શિકાને અનુસરી તમામ મેડિકલ ઇક્વિપમેન્ટથી લઈ સારવારની સુવિધાઓથી સજ્જ છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સરકારની આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. તમામ તકેદારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ચીનમાં હાલ જે રીતે ફરી એક બીમારી સામે આવી છે, જે બાળકોના શ્વાસને લઈને રહસ્યમય બીમારી સામે આવી છે, તેને લઈને ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય સતર્ક થયું છે અને તમામ જે તબીબી કેન્દ્રો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે અમે આવી પહોંચ્યા છીએ. મારી સાથે અત્યારે અધ્યક્ષ ડૉક્ટર આર એસ ત્રિવેદી જોડાયા છે. સર, શું તૈયારીઓ છે, કઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આરોગ્ય મંત્રાલય દ્વારા? એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચાઇનાનું જે કેસ જે આપણા જોવામાં મળે છે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આમાં ભારત સરકારની તરફથી, ગુજરાત સરકારની તરફ જે ગાઈડલાઇન આવ્યું છે, આ ગાઈડલાઇનનું પોઈન્ટ બાય પોઈન્ટ અત્યારે આપણા એચઓડી સાથે ડિસ્કશન કરવાનું છે. આમાં ભાગરૂપે પહેલાં તો જે ઓક્સિજનનું એટલે એવી રીતે આવ્યું છે કે રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્ટ થાય છે એટલે ઓક્સિજનની જરૂરિયાત પડે એટલે ઓક્સિજન ખૂટે નહીં, આ માટે પીએસએ પ્લાન્ટનું બધું મોક ડ્રિલ કરવામાં આવ્યું છે. જે ઓક્સિજનનું સ્ટોરેજ છે આ બધું ચકાસણી કરી લેવામાં આવ્યું છે. પછી આપણા મેન પાવર જે છે, મેન પાવરમાં પેડિયાટ્રીસ, ખાસ કરીને જે બાળકોમાં આવે છે એટલે બાળકો માટે આપણા પાસે સિવિલ હોસ્પિટલમાં સફિશિયન્ટ પેડિયાટ્રિશિયન છે. સિનિયર રેસિડેન્ટ થી જુનિયર રેસિડેન્ટ આ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બધાનું ટ્રેનિંગ આપવાનું છે એટલે ટ્રેનિંગનું શિડ્યુલ અત્યારે આપણે ડિસ્કસ કરવાનું છીએ. પછી જ્યાં સુધી લોજિસ્ટિકની વાત છે, આપણા પાસે બેડ 200 બેડ અત્યારે તૈયાર છે. રિસ્પેક્ટિવ ટ્રેક રિલેટેડ, ન્યુમોનિયા રિલેટેડ બધી દવાને આપણે સ્ટોક કરી લીધું છે અને એલર્ટ એટલે સંપૂર્ણ આરોગ્ય તંત્ર જે સિવિલ હોસ્પિટલનું છે આનું એલર્ટ મોડ ઉપર રાખેલી છે. સર, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જે બીમારી છે તેને લઈને અત્યારે કોઈ ખતરો નથી, ભય નથી, પરંતુ સાવચેતી શું રાખવાની છે, આના લક્ષણો શું છે, વાલીઓએ બાળકો તરફની તકેદારીઓ શું રાખવી? એટલે હું એકવાર ફરીથી કહી દઉં કે સરકારશ્રી તરફ જે ગાઈડલાઇન આવ્યું છે આ ગાઈડલાઇન સાવચેતી માટે છે. કોઈ પણ જાતની ગભરાવાની જરૂરત અત્યારે નથી, પણ સાવચેતીની ભાગરૂપે કોઈ પણ બાળકોમાં એટલે અત્યારે બાળકોમાં જોવા મળે છે એટલે બાળકોમાં 5 વર્ષથી ઓછા બાળકોને કોઈ પણ લક્ષણ એવું લાગે જેમાં થોડું તાવ વધારે આવે, શરદી આવે, ઉધરસ આવે તો આપના સીધે દવાવાળીમાં જઈને દવા નહીં લેવાનું, પહેલાં ડૉક્ટરને બતાવવાનું છે અને ડૉક્ટર આ એકોર્ડિંગલી આ લક્ષણ લાગશે તો રિપોર્ટિંગ કરશે. અત્યારે મીટિંગ છે આરોગ્ય તંત્રનું, કાકા સિવિલ હોસ્પિટલનું. આમાં જે ગુજરાત સરકારની તરફ જે ગાઈડલાઇન આવ્યું છે આમાં પોઈન્ટ બાય પોઈન્ટ અત્યારે આપણે ડિસ્કસ કરવાનું છે. આમાં પીએસએ પ્લાન્ટથી લઈને લોજિસ્ટિક ટ્રેનિંગ આ બધું જે પોઈન્ટ છે પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ આ રહસ્યમય બીમારીને લઈને જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તેનું નિયમન કરવામાં આવી રહ્યું છે, તમામ તકેદારીઓ હાથ ધરવામાં આવી છે અને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ચર્ચા પણ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ તમામ તકેદારીઓથી સજ્જ છે. કેમેરા પર્સન દર્શન વાડુલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ રાજકોટ.